નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું એઓસીપી ટ્રેડ અંતર્ગત વી કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ સ્પાર્કલર ફિલ્ટર એન્ડ નો લીફ ફિલ્ટર વિશે વિગતવાર માહિતી આપીશ તો સૌ પ્રથમ ફિલ્ટર વિશેનું બેઝિક જાણવું જરૂરી છે તો ફિલ્ટરેશન પ્રક્રિયા એટલે શું તો ફિલ્ટરેશન પ્રક્રિયા માટે સામાન્ય રીતે સોલિડ અને લિક્વિડનું મિક્સર વપરાય છે આ સોલિડ અને લિક્વિડનું મિક્સર છે તેમાં સોલિડ જે છે એ વોટ લિક્વિડની અંદર ઇનસોલ્યુબલ હોવો જરૂરી છે તો જ આ પ્રકારના લિક્વિડનું આપણે સેપરેશન કરી શકીએ છીએ જો સોલ્યુબલ સોલિડ હોય તો તેને આપણે આ પદ્ધતિ દ્વારા સેપરેટ કરી શકતા નથી તો સોલિડ અને લિક્વિડનું મિક્સર કે જેમાં સોલિડ ઇનસોલ્યુબલ હોય એવા પ્રકારની સ્લરીનું આપણે ફિલ્ટ્રેશન પ્રક્રિયા દ્વારા સેપરેશન કરી શકાય છે તો ફિલ્ટરેશન પ્રક્રિયા કરવા માટે સૌથી મહત્ત્વનું છે તે છે ફિલ્ટર પેપર અથવા તો ફિલ્ટર મીડિયમ તો ફિલ્ટર મીડિયમ જે છે તે સામાન્ય રીતે પોરસ અને છિદ્રાળુ હોવું જરૂરી છે જેટલી તેની છિદ્રાળુતા અને પોરોસિટી વધારે તેટલું તેના દ્વારા થતું સેપરેશન સારું તો આ રીતે વિવિધ પ્રકારના ફિલ્ટર મીડિયમને નક્કી કરવામાં આવે છે આવા નક્કી કરેલા ફિલ્ટર મીડિયમ પરથી સોલિડ અને લિક્વિડની સ્લરીને પાસ કરવામાં આવે છે તો સોલિડ અને લિક્વિડનું જે મિક્સર છે તેમાંથી લિક્વિડના પાર્ટિકલ્સ સ્મોલ સાઇઝના હોવાથી તે ફિલ્ટર મીડિયમની પોરમાંથી પાસ થઈ શકે છે જ્યારે સોલિડના મોલિક્યુલ્સ છે તે ફિલ્ટર મીડિયમની પોરમાંથી પાસ થઈ શકતા નથી તો આવી કન્ડિશનમાં સોલિડ જે છે તે ફિલ્ટર મીડિયમની ઉપરની સપાટી પર જમા થાય છે જ્યારે લિક્વિડ મીડિયમ છે તે ફિલ્ટર મીડિયમની નીચેની સપાટી પર પાત્રમાં કલેક્ટ કરવામાં આવે છે તો આ રીતે આપણે સોલિડ અને લિક્વિડનું ફિલ્ટરેશન દ્વારા સેપરેશન કરી શકીએ છીએ આ રીતે મળતો સોલિડ સામાન્ય રીતે સો સો ટકા પ્યોર હોતો નથી તેની અંદર થોડા ઘણા પ્રમાણમાં લિક્વિડ કન્ટેન્ટ રહેલું હોય છે આ લિક્વિડ કન્ટેન્ટને દૂર કરવા માટે સામાન્ય રીતે ડ્રાઈંગ ઓપરેશન કરવામાં આવે છે આ ડ્રાઇંગ ઓપરેશનમાં હિટિંગ આપવાથી જે લિક્વિડ છે તે વેપોરાઇઝ થઈ જાય છે અને આ રીતે વેપોરાઈઝ થયેલ લિક્વિડ દૂર થતા સોલિડ પ્યોર ફોર્મમાં મળી શકે છે આ રીતે મળતી સોલિડ પ્રોડક્ટને આપણે ફાઇનલ પ્રોડક્ટ તરીકે યુઝ કરી શકીએ છીએ આ ઉપરાંત જે લિક્વિડ ફિલ્ટર મીડિયામાંથી પાસ થઈ જાય છે તેને પણ અમુક પ્રકારની સામાન્ય પદ્ધતિઓ વડે ક્લિયર એટલે કે ચોખ્ખું ચોખ્ખું કરીને તેને પણ આપણે જરૂરી પ્રકારની પ્રક્રિયામાં વાપરી શકીએ છીએ તો ફિલ્ટ્રેશન પ્રક્રિયા આ રીતે કરવામાં આવે છે જે સોલિડ ઉપરના ભાગમાં જમા થાય છે તેને ઓવરફ્લો તરીકે ઓળખવામાં આવે છે અને નીચેના ભાગમાં આવે છે તેને અંડરફ્લો તરીકે ઓળખવામાં આવે છે ફિલ્ટર ફિલ્ટ્રેશન પ્રક્રિયા સામાન્ય રીતે વિવિધ પ્રકારની કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ ઇનઓર્ગેનિક ઇન્ડસ્ટ્રી પેઇન્ટ એન્ડ વાર્નિશ ઇન્ડસ્ટ્રી પલ્ફ એન્ડ પેપર ઇન્ડસ્ટ્રી કે જ્યાં સોલિડ અને લિક્વિડના મિક્સરને સેપરેટ કરવાની જરૂરિયાત ઊભી થાય છે ફિલ્ટરેશન પ્રક્રિયા માટે તેમાં રહેલું ફિલ્ટર મીડિયમ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જો ફિલ્ટર મીડિયમ આપેલી આપેલા જે કેમિકલ નું મિક્સર એટલે કે સોલિડ અને લિક્વિડનું મિક્સર પ્રમાણે યોગ્ય સ્વરૂપમાં લેવામાં ન આવે તો ફિલ્ટરેશન પ્રક્રિયા યોગ્ય રીતે કરી શકાતી નથી આ સમયે વિવિધ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થાય છે જેમાંનો મે એક પ્રોબ્લેમ એ છે કે લિક્વિડ જે છે ફિલ્ટર મીડિયમમાંથી પાસ ના થઈ શકે જો ફિલ્ટર મીડિયમમાં જે પોર છે તેની સાઇઝ ખૂબ જ નાની હોય તો લિક્વિડ પણ પાસ થઈ શકતું નથી તો આ રીતે આપણે ઇઝીલી સેપરેશન કરી શકીએ નહીં જો ફિલ્ટર મીડિયમમાં રહેલા સોલિડ પાર્ટિકલની સાઇઝ કરતાં ફિલ્ટર મીડિયમની પોર મોટી હોય એ પ્રકારનું ફિલ્ટર મીડિયમ ચૂઝ કરવામાં આવે તો સોલિડ અને લિક્વિડ બંને ફિલ્ટર મીડિયમમાંથી પાસ થઈ શકે છે આ રીતે પણ સેપરેશન યોગ્ય રીતે કરી શકાતું નથી તો આ માટે ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ સાઇઝનું ફિલ્ટર મીડિયમ ચોક્કસ પ્રકારના કેમિકલના સેપરેશન માટે કરવું પડે છે હવે ફિલ્ટર મીડિયમ જે છે એ માટે સામાન્ય રીતે વિવિધ પ્રકારના ફિલ્ટર મીડિયમ વપરાય છે જેમાંનું મુખ્યત્વે ક્લોથ ફિલ્ટર ક્લોથ ફિલ ક્લોથ ફિલ્ટર એટલે કે કાપડ પ્રકારનું મટીરિયલ તો આ પ્રકારના ફિલ્ટર છે તેમાં સામાન્ય રીતે કુદરતી પ્રોડક્ટ એટલે કે સામાન્ય રેસાઓ સુતરાઉ કાપડ રેસાઓ નાઇલોન રેસાઓ એ પ્રકારના રેસાઓની બનેલી સામાન્ય પ્રકારની ફિલ્ટર જાળી પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવે છે અને તેના દ્વારા સામાન્ય રીતે અમુક લેવલ સુધી જ સેપરેશન કરી શકાય છે સામાન્ય રીતે જ્યારે સોલિડ પાર્ટિકલ્સ છે તે ઓછા પ્રમાણમાં અને મોટી સાઇઝમાંના પાર્ટિકલ સ્વરૂપે રહેલો હોય ત્યારે ક્લોથ ફિલ્ટર વાપરી શકાય છે બીજા પ્રકારનું ફિલ્ટર એ છે એક પ્રકારનું મેટલ ગ્રીડ ફિલ્ટર અથવા તો પ્લાસ્ટિક ગ્રીડ ફિલ્ટર તો આ પ્રકારના ફિલ્ટરમાં સામાન્ય રીતે અલગ પ્રકારની મેટલની સામાન્ય થિકનેસની જાળી બનાવવામાં આવે છે આ જાળી જે છે તે ફિક્સ સાઇઝની હોય છે આ ફિક્સ સાઇઝ પ્રમાણે તેમાંથી કઈ પ્રકારના પાટિકલો પાસ થઈ શકશે અને કઈ પ્રકારના પાર્ટિકલો પાસ નહીં થઈ શકે તે પ્રકારનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે અને તેના બેઝ ઉપર અલગ અલગ પ્રકારના એપાર્ચર સાઇઝ એટલે કે છિદ્રની સાઇઝ ધરાવતા વિવિધ ફિલ્ટર વાપરવામાં આવે છે સામાન્ય રીતે જ્યારે લિક્વિડ અને સોલિડનું જે મિક્સર છે તેમાં સોલિડ ઇમ્પ્યુરિટી છે તે મીડિયમ સાઇઝ અથવા તો સ્મોલ સાઇઝની હોય ત્યારે સામાન્ય રીતે આ પ્રકારનું ફિલ્ટર વાપરવામાં આવે છે સામાન્ય રીતે મોસ્ટ ઓફ જે ઇન્ડસ્ટ્રી છે તેમાં મેટલ ફિલ્ટર વધારે વપરાય છે કેમ કારણ કે તેની સ્ટેબિલિટી છે એ સામાન્ય ક્લોઝ ફિલ્ટર કરતાં વધારે છે અને ઓછા પ્રેશર અથવા તો વધુ પ્રેશરના લોડ ઉપરથી તે ડી ડિસ્ચાર્જ અથવા તો બ્રોકન થઈ જતું નથી હવે ત્રીજા પ્રકારનું જે ફિલ્ટર છે એ છે સેન્ડ ફિલ્ટર અથવા તો પાર્ટિકલ સસ્પેન્શન ફિલ્ટર આ જે ફિલ્ટર છે તે સામાન્ય રીતે મોસ્ટ ઓફ કેસમાં વોટર ટ્રીટમેન્ટ પદ્ધતિમાં વાપરવામાં આવે છે વોટર ટ્રીટમેન્ટ પદ્ધતિમાં એક પ્રકારનો સેન્ડનો બેડ બનાવવામાં આવે છે જેમાં સે સેમ સાઇઝના મોટી સાઇઝના પાર્ટિકલનો એક બેડ બનાવવામાં આવે છે આ બેડમાંથી જે સોલિડ અને લિક્વિડના મિક્સર ધરાવતી સ્લરીને પાસ કરવામાં આવે છે જેને કારણે લિક્વિડ છે તે પાર્ટિકલની વચ્ચેથી અસ્તવ્યસ્ત પાથ લઈ અને તેમાંથી પાસ થઈ જાય છે જ્યારે સોલિડ જે છે વચ્ચેના પોર્શનમાં ફસાઈ જાય છે તો આને કારણે આપણે પ્યોર લિક્વિડ મેળવી શકીએ છે સામાન્ય રીતે ઘરમાં વપરાતા ફિલ્ટર છે તેમાં આ પ્રકારના સેન્ડ ફિલ્ટરનો યુઝ કરવામાં આવે છે તો આ વિવિધ પ્રકારના ફિલ્ટર જે છે તે અલગ અલગ કન્ડિશનના આધારે નક્કી કરવામાં આવે છે તો વિવિધ પ્રકારના ફિલ્ટર મીડિયમ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે તેમાંનું એક છે સ્પાર્કલર ફિલ્ટર સ્પાર્કલર ફિલ્ટર એક પ્રકારનું સામાન્ય ફિલ્ટરેશન ઇક્વિપમેન્ટ છે આ ફિલ્ટરમાં જે ફિલ્ટર પેપર છે એક પ્રકારનું સ્પાઈરલ વાઉન્ડ પ્રકારનું બનાવવામાં આવે છે તે સામાન્ય રીતે મેટલ ગ્રીડનું બનેલું હોય છે અને તે હાઈ પ્રેશર સુધી કાર્ય કરી શકે છે એટલા માટે મોસ્ટ ઓફ કેસ માટે સ્પાર્કલા ફિલ્ટર વધારે વપરાય છે તેના કન્સ્ટ્રક્શનમાં સામાન્ય રીતે એ ફિલ્ટર મીડિયમ છે તેની આસપાસ એક પ્રકારનું સિલિન્ડિકર ડ્રમ ગોઠવેલ હોય છે આ ડ્રમ જે છે જરૂરિયાત પ્રમાણેના એમાં ગ્રુ અને એ પ્રકારની એરેન્જમેન્ટ કરેલી હોય છે જરૂર પડીએ મલ્ટિપલ સેક્શનમાં પણ ફિલ્ટરને ગોઠવી શકાય છે સ્પાર્કલર ફિલ્ટર પણ સામાન્ય રીતે હાઈ પ્રેશર કન્ડિશનમાં વપરાય છે સામાન્ય રીતે પાંચ કેજી જેટલું પ્રેશર જ્યારે હોય ત્યારે સ્પાર્કલર ફિલ્ટરને ઇઝીલી યુઝ કરી શકાય છે તો ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધારે સ્યુટેબલ ફિલ્ટર જે છે એ સ્પાર્કલર ફિલ્ટર છે સેકન્ડ જે ફિલ્ટર છે એ છે લીફ ફિલ્ટર લીફ ફિલ્ટર પણ ઇન્ડસ્ટ્રીમાં એક ઇમ્પોર્ટન્ટ ફિલ્ટર મીડિયમ છે લીફ ફિલ્ટર સામાન્ય રીતે જ્યારે સોલિડ અને લિક્વિડનું મિક્સરની ખૂબ જ હાઈ ક્વોન્ટિટી હોય ત્યારે વાપરવામાં આવે છે એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્રકારની પદ્ધતિમાં તો વોટર ટ્રીટમેન્ટ પદ્ધતિ જે છે તેમાં સામાન્ય રીતે લિક્વિડનું પ્રમાણ એટલે કે વોટરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જ્યારે તેમાં પાર્ટિકલ સસ્પેન્શન ખૂબ જ ઓછા પ્રમાણમાં રહેલા હોય છે તો આવા પ્રકારના મિક્સરને ઇઝીલી સેપરેટ કરવા માટે લીફ ફિલ્ટર વપરાય છે સૌથી પહેલાં લીફ ફિલ્ટરનું કન્સ્ટ્રક્શન તો લીફ ફિલ્ટરના કન્સ્ટ્રકશનમાં એક પ્રકારનું સામાન્ય લીફ એટલે કે પાન વૃક્ષોના પાન આકારનું એક પ્રકારનું સ્ટ્રક્ચર બનાવેલું હોય છે આ સ્ટ્રક્ચરમાં સામાન્ય રીતે એક પ્રકારની મેટલ ગ્રીડ ગોઠવેલી હોય છે આ મેટલ ગ્રીડ જે છે એની આસપાસના પોર્શનમાં ફિલ્ટર મીડિયમ ગોઠવેલું હોય છે ફિલ્ટર મીડિયમ જે છે એ સામાન્ય રીતે એક પ્રકારનું ક્લોથ ફિલ્ટર અથવા તો મેટલ ગ્રીડ ફિલ્ટર હોઈ શકે છે તો આવા ફિલ્ટર મીડિયમ ધરાવતી લીફ બનાવવામાં આવે છે અને આવી લીફ જે છે તેને આપણે જે લિક્વિડને સેપરેટ કરવું છે એ લિક્વિડની અંદર ડૂબાડવામાં આવે છે તો આવા ઘણા બધા એકસાથે લીફ બનાવવામાં આવે છે અને બધા લીફને એકસાથે લાર્જ ક્વોન્ટિટી ધરાવતા લિક્વિડની અંદર ડૂબાડવામાં આવે છે દરેકે દરેક લીફ ફિલ્ટર છે તેનું કનેક્શન પાઇપ દ્વારા એકબીજા સાથે કરેલું હોય છે અને આ દરેક દરેક પાઇપનું કનેક્શન જે છે એ એક પ્રકારના વેક્યુમ પંપ સાથે કરેલું હોય છે વેક્યુમ પંપ દ્વારા વેક્યુમ ક્રિએટ કરી શકાય છે અને તેના દ્વારા હાઈ વેક્યુમ ક્રિએટ થતાં દરેક દરેક લીફની અંદર પણ હાઈ વેક્યુમ ક્રિએટ થશે જેવું લીફની અંદર હાઈ વેક્યુમ ક્રિએટ થશે તેવું જ બહારના પોર્શનમાં રહેલા લિક્વિડ અને સોલિડના જે મિક્સર છે તેમાંથી લિક્વિડ જે છે એ ફિલ્ટર મીડિયમને પાસ કરી અને વચ્ચેના પોર્શનમાં એકઠું થશે અને સોલિડ જે છે તે ફિલ્ટર મીડિયમની બહારની સપાટી ઉપર એકઠું થવાનો પ્રયત્ન કરશે તો આ રીતે અંદરના પોર્શનમાં પ્યોર લિક્વિડ મળશે જ્યારે બહારના પોર્શનમાં સોલિડ કેક ધીમે ધીમે જમા થવાનું સ્ટાર્ટ થશે ઇનર પોર્શનમાં આવેલું લિક્વિડ સામાન્ય રીતે વેક્યુમ કન્ડિશનમાં ખેંચાય અને વેક્યુમ પંપ સુધી જાય છે ત્યાં એક પ્રકારની ડ્રેનેજ સિસ્ટમ હોય છે આ ડ્રેનેજ સિસ્ટમ દ્વારા આપણે લિક્વિડને કન્ટિન્યુ ડિસ્ચાર્જ કરી શકીએ છીએ તો આ રીતે ઘણા બધા ફિલ્ટર દ્વારા હાઈ સ્પીડલી ફિલ્ટ્રેશન થઈ શકે છે તો લીફ ફિલ્ટરનો મોસ્ટ એડવાન્ટેજ છે એ આ છે કે લીફ ફિલ્ટરમાં સૌથી મેક્સિમમ સરફેસ એરિયા આવેલો હોય છે જેટલો સરફેસ એરિયા વધારે એટલું સેપરેશન હાઈ સ્પીડલી તો દરેકે દરેક લીફમાં જે ફિલ્ટર મીડિયમ છે તેની સપાટી મેક્સિમમ છે જેને કારણે મેક્સિમમ સરફેસ એરિયા મળે છે અને આ મેક્સિમમ સરફેસ એરિયાને કારણે મેક્સિમમ હાઈ સ્પીડલી આપણે લિક્વિડ અને સોલિડનું સેપરેશન કરી શકીએ છીએ તો આ રીતે લિક્વિડ સોલિડનું સેપરેશન થયા બાદ જે ફિલ્ટર મીડિયમ છે તેની બહારની સપાટી પર થતું કેક ફોર્મેશન છે તેને સેપરેટ કરવામાં આવે છે આ માટે લીફને એકસાથે બહાર કાઢી અને તેમાંથી તેને વોશિંગ કરી અને દરેકે દરેક સોલિડ ઇમ્પ્યુરિટીને દૂર કરી અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને અન્ય એક પદ્ધતિ છે એના દ્વારા જે લીપ ફિલ્ટર છે એનો જે કન્ટિન્યુ સિરીઝ પોર્શન છે તેનામાં હાઈ પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે હાઈ પ્રેશર ક્રિએટ કરવાથી જે બારના જે ફિલ્ટર મીડિયમ છે તેમાં બંધ થઈ ગયેલા હોલ એ પણ ખુલી જશે અને પ્લસમાં બારે જે સોલિડ ઇમ્પ્યુરિટી છે એ પણ ઇઝીલી સેપરેટ થઈ શકશે તો આ પ્રકારે લીપ ફિલ્ટરને એક વખત વર્કિંગ કન્ડિશનમાં લીધા પછી વોશિંગ કરીને ફરીથી રિયુઝ કરવા માટેની પ્રોસિજર કરવામાં આવે છે અને આ પદ્ધતિ માટે હાઈ પ્રેશર જરૂરી છે એના માટે હાઈ પ્રેશર વેક્યુમ પંપ પણ મૂકેલો હોય છે તો લીફ ફિલ્ટર જે છે તેનું પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે સામાન્ય રીતે વોટર ટ્રીટમેન્ટ ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે ઇટીપી પ્લાન્ટ તેમાં પણ લીફ ફિલ્ટર વધારે પ્રમાણમાં વાપરી શકાય છે એટીપી પ્લાન્ટ જે છે તેમાં સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીનો વેસ્ટનું ડિસ્ચાર્જ કરવામાં આવે છે ઇન્ડસ્ટ્રીનો જે લિક્વિડ વેસ્ટ છે તે સામાન્ય રીતે વોટર સાથે મિક્સ થયેલો હોય છે તેની અંદર સોલિડ લિક્વિડ બધી ઇમ્પ્યુરિટી આવેલી હોય છે અને આવી ઇમ્પ્યુરિટીને દૂર કરવી ખૂબ જ જરૂરી છે અને આ માટે ગવર્મેન્ટ્સના નિયમો પણ છે કે અમુક લેવલ સુધ કરતાં વધારે ઇમ્પ્યુરિટીવાળું લિક્વિડને ડિસ્ચાર્જ કરી શકાતું નથી તો એટલા માટે એવી કન્ડિશનમાં લીપ ફિલ્ટર મોસ્ટ ઓફલી યુઝ કરવામાં આવતું ઇક્વિપમેન્ટ છે તો લિફ ફિલ્ટર માટેની કાર્ય પદ્ધતિ જે છે દર્શાવેલ છે તો વિવિધ પ્રકારના ફિલ્ટર છે તેમાંથી આપણે આજે લીપ ફિલ્ટર અને સ્પાર્કલર ફિલ્ટર વિશે માહિતી મેળવી હવે આ લેસનમાંથી આપણે શીખવાના ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે તે છે ફિલ્ટરેશન એટલે શું ફિલ્ટરેશન એટલે સોલિડ અને લિક્વિડને સેપરેશન કરવાની પ્રક્રિયા સોલિડ અને લિક્વિડની સેપરેશન કરવા માટે સામાન્ય રીતે ફિલ્ટર મીડિયમનો યુઝ થાય છે ફિલ્ટર મીડિયમ દ્વારા સોલિડ લિક્વિડનું સેપરેશન સામાન્ય રીતે ફિલ્ટ્રેશન તરીકે ઓળખાય છે અને ઇન્ડસ્ટ્રીમાં તેનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે સેકન્ડ પ્રશ્ન વિવિધ પ્રકારના ફિલ્ટ્રેશન જણાવો તો વિવિધ પ્રકારના ફિલ્ટ્રેશનના નામ સ્પાર્કલર ફિલ્ટર નોચ ફિલ્ટર લીફ ફિલ્ટર સેન્ડ ફિલ્ટર પાર્ટિકલ બેડ ફિલ્ટર ફ્લુડાઇઝ બેડ ફિલ્ટર વગેરે છે થર્ડ ક્વેશ્ચન લીપ ફિલ્ટર વિશે વિગતવાર માહિતી આપો તો લીફ ફિલ્ટર વિશે સામાન્ય રીતે લીફ ફિલ્ટર છે એક પ્રકારના પાંદડા જેવા આકારનું બનાવવામાં આવે છે તેમાં એક મેક્સિમમ સરફેસ એરિયા ગોઠવેલું હોય છે મેક્સિમમ સરફેસ એરિયા હોવાને લીધે હાઈ સ્પીડલી સેપરેશન થઈ શકે છે લીપ ફિલ્ટરને સામાન્ય રીતે ઘણા બધા નંબર ઓફ સ્ટેજમાં ગોઠવવામાં આવે છે તો આ રીતે અસંખ્ય લીપ ફિલ્ટરને લિક્વિડની અંદર સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે કે ડુબાડવામાં આવે છે આ રીતે ડૂબાડવાને કારણે લિક્વિડને આપણે લાર્જ સર્ફેસ એરિયા મળે છે લાર્જ સર્ફેસ એરિયા ધરાવતા લીફમાંથી વેક્યુમ ક્રિએટ કરવામાં આવે છે વેક્યુમ ક્રિએટ કરવાને લીધે અંદરથી લિક્વિડ ખેંચાશે લિક્વિડ ખેંચાવાના લીધે બહારની સપાટી પર ફિલ્ટર મીડિયમ પર સોલિડ ઇમ્પ્યુરિટી જમા થશે તો આ રીતે ઇમ્પ્યુરિટીનું સેપરેશન કરી શકાશે અને ત્યારબાદ તેને કન્ટિન્યુ વોશિંગ કરવામાં પણ આવે છે વોશિંગ કરવાથી ઇમ્પ્યુરિટી દૂર થઈ શકશે પ્લસમાં હાઈ પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે હાઈ પ્રેશર ક્રિએટ કરવાને લીધે બહારની જે સપાટી છે સપાટી ઉપરથી જે ઇમ્પ્યુરિટી દ્વારા છિદ્રો બુરાઈ ગયા છે એ છિદ્રો ફરીથી ખુલ્લા થઈ શકશે આપે સવે મને શાંતિપૂર્ણ સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર